રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં 1 થી 7 જૂન દરમિયાન વાવાઝોડું આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે સુરત શહેર અને ગ્રામ્યના બીચને સહેલાણીઓ માટે બંધ કરવાના આદેશ થયા છે. મારું નામ અનિલ ઝાંઝમેરા, તલાટી ગામ મંત્રી ડભારી અને ટુંડામાં ફરજ બજાવું છું. આજ રોજ જે જાહેરનામું બહાર પડ્યું કે ડભારી બીચ કે અન્ય કોઈ જે બીચ પર સહેલાણીઓ કે આવતા હોય તો એને માટે આવવા માટે પ્રતિબંધ લગાવો અને રસ્તો બંધ કરવો, એ માટે સાગરખેડોની ટીમમાં SRD જવાન અને અમે આ રસ્તો બંધ કરેલ છે. છતાં સવારમાં જાહેરનામું બહાર પડ્યા પહેલાં જે લોકો હતા એમને દૂર દરિયા કિનારેથી કરવા માટેની પ્રોસેસ કરેલી છે અને અત્યારે એમને સંપૂર્ણપણે ત્યાંથી બહાર નીકળવા માટેની પ્રક્રિયા કરેલી છે. હા, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? હાલ વાવાઝોડાને લીધે જે ભારે પવન ફૂંકાવાનો છે એને લીધે જે જાહેરનામું પ્રસિદ્ધ થયું એના અંતર્ગત ગામડામાં જે માછીમારો છે એમને સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ગ્રુપો દ્વારા અને જાહેર સરપંચો દ્વારા અને આગેવાનો દ્વારા એમને આ દરિયા કિનારે ન જવા માટે જણાવવામાં આવેલ છે. ઘર જેવું જમવા પધારો. ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો. શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો. સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે. ટિફિન સેવા પણ ચાલુ છે. માસિક છૂટક જમવાનું ચાલુ છે. બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028. એકમ ભવન. એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે. હોટલ ઇલાર્ક પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ.